नमस्ते, गुड मॉर्निंग विद्यार्थी मित्रों। तो हवे आपणे चेप्टर 11 धोरण 12 विकिरण अने द्रव्यनो द्वैत स्वभाव अथवा द्वैत प्रकृति अने एमां फोटो इलेक्ट्रिक असर आपणे भणी गया मित्रों। अने आ फोटो इलेक्ट्रिक असर ने जे प्रायोगिक परिणामो छे એ પ્રાયોગિક પરિણામો આપણે અહીંયા તરંગવાદના આધારે સમજવાનો પ્રયત્ન કરીએ, એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર અને પ્રકાશનો તરંગવાદ। હવે તરંગવાદની આપણે પહેલા વાત કરીએ મિત્રો, તરંગવાદ શું છે? તો તરંગવાદનો જે પ્રકાશ છે એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના બનેલા વિદ્યુત ચુંબકીય તરંગોનો બનેલો છે મિત્રો। ખાસ યાદ રાખજો, વિદ્યુત चुंबकीय तरंगो એટલે વિદ્યુત ચુંબકીય તરંગોનો બનેલો છે। અને આ વિદ્યુત ચુંબકીય તરંગોની મદદથી આપણે વાત કરીએ તો તરંગને લગતી ઘટનાઓ, વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન જેવી ઘટનાઓ આપણે સમજાવી શકીએ છીએ। આવી ઘટનાઓ આપણે સમજાવી શકીએ છીએ એટલે કે આ જે વિદ્યુત પ્રકાશ છે એ સતત ઉર્જા ધરાવે। ખાસ યાદ રાખજો, આ તરંગવાદનો જે પ્રકાશ કેવી ઉર્જા ધરાવે? તો સતત ઉર્જા ધરાવે। અને એની ઉર્જા છે એ ઉર્જા કોના પર આધાર રાખે? તેના અંક વિસ્તાર પર આધાર રાખે। તીવ્રતા છે એ ઉર્જા પર આધાર રાખે, એટલે તરંગની તીવ્રતા એટલે કે ઉર્જા છે એ અંક વિસ્તાર પર આધાર રાખે। અને માટે જો તીવ્રતા વધે તો ઉર્જા વધે, અને માટે પ્રકાશની તીવ્રતાના વધારા સાથે તેની ઉર્જા વધતી હોવાથી એમ કહી શકાય કે ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા જેને આપણે કે મેક્સિમમ કહીએ છીએ એ પણ વધવો જોઈએ। એટલે કે તીવ્રતાના વધારા સાથે એની ઉર્જા વધે અને માટે ઇલેક્ટ્રોનની ઉર્જા અથવા મહત્તમ ગતિ ઉર્જા પણ વધે, એટલે તીવ્રતાના વધારા સાથે આ વધવું જોઈએ। બીજી વાત મિત્રો, કે જો કોઈ પણ આવૃત્તિનો પ્રકાશ લેવામાં આવે, આવૃત્તિ ગમે તે લેવામાં આવે, થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા પણ ઓછી હોય તો પણ ચાલે, આવૃત્તિ કોઈ પણ હોય, પણ મિત્રો તીવ્રતા જો ઊંચી હોય, તીવ્રતા એટલે હાઈ ઊંચી હોય તો ધાતુમાંથી ઇલેક્ટ્રોનને બહાર આવવા માટે જે લઘુત્તમ ઉર્જાની જરૂર છે એટલી ઉર્જા મેળવવા માટે ઇલેક્ટ્રોન કંઈક સમય લેશે, પણ એ સમયગાળા બાદ અથવા એની ઉર્જા છે એ વર્ક ફંક્શન એટલે કે બહાર આવવા માટે જે લઘુત્તમ ઉર્જા છે એના કરતા વધુ ઉર્જા મેળવી અને એ ઇલેક્ટ્રોન ધાતુમાંથી બહાર આવી શકશે। એટલે એનો મતલબ એ છે કે અહીંયા જે આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ ન્યુ ઝીરો ની વાત કરીએ છીએ એનું કોઈ જ મહત્વ નથી મિત્રો। થ્રેશોલ્ડ આવૃત્તિનું કોઈ જ મહત્વ નથી, જ્યારે પ્રાયોગિક પરિણામો આપણને એવું કહે છે કે આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કે એના કરતા મોટી હોય તો જ ફોટોઇલેક્ટ્રિક અસર, ફોટોઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય, તીવ્રતા સાથે એને કોઈ લેવા દેવા નથી, તીવ્રતા સાથે એ મેક્સિમમને પણ કંઈ લેવા દેવા નથી મિત્રો। એટલે પ્રાયોગિક પરિણામ કરતા અહીંયા પ્રકાશના તરંગવાદમાં મળતા જે તર્ક છે એ બિલકુલ વિરુદ્ધ છે। પછી એક બીજી વાત મિત્રો, કે આ ઘટના કેવી છે? કે ઘટના તત્કાલીન છે, જે તરંગવાદ સમજાઈ શકતો નથી।
કેમ તેનું કારણ એ છે મિત્રો કે ધારો કે કોઈ ધાતુની સપાટી પર આપણે પ્રકાશનું તરંગ આપાત કરીએ તો એ પ્રકાશનું આખું તરંગગ્રહ આપાત થશે મિત્રો કોઈ લેસર બીમ હોય તો લેસર બીમના આટલો આડછેદ હોય તો આટલા વિસ્તારમાં એ પ્રકાશ આપાત થશે એટલે તરંગગ્રહ પર એ ઊર્જા પથરાયેલી હશે સતત એટલે આ તરંગગ્રહ પરના બધા જ ઇલેક્ટ્રોન હશે ધાતુ પરના એ બધા જ ઇલેક્ટ્રોન આ ઊર્જા મેળવશે એટલે કે ખૂબ મોટી સંખ્યાના ઇલેક્ટ્રોન ઉર્જા મેળવશે અને ખૂબ મોટી સંખ્યાના ઇલેક્ટ્રોન ઉર્જા મેળવે તો એક ઇલેક્ટ્રોનને એક સેકન્ડમાં મળતી ઉર્જા અથવા એકમ સમયમાં એક ઇલેક્ટ્રોન દીઠ ઉર્જા ખૂબ ઓછી હોય અને એક ઇલેક્ટ્રોનને એક સેકન્ડ દીઠ ઉર્જા એક એકમ સમયમાં મળતી ઉર્જા ખૂબ ઓછી હોવાથી ઇલેક્ટ્રોનની વર્ક ફંક્શન જેટલી ઉર્જા મેળવતા સારો એવો સમય લેવો પડે કલાકથી દિવસો સુધીનો અથવા ઘણા બધા કલાક કે ઘણા બધા દિવસ અને માટે ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે સારી એવી રાહ જોવી પડે પણ પ્રાયોગિક પરિણામો કંઈક એવું બતાવે છે મિત્રો કે 10^-9 સેકન્ડમાં ખાસ યાદ રાખજો કેટલા સમયગાળામાં તત્કાલીન એટલે કેવી તત્કાલીન -9 સેકન્ડ આટલા સમયગાળામાં ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે મિત્રો તો આ ઘટના આ તરંગવાદ દ્વારા સમજાઈ શકાતી નથી અને આમ ફોટોઇલેક્ટ્રિક અસરની ઘટના છે એ પ્રકાશનો તરંગવાદ સમજાવવામાં નિષ્ફળ ગયો પ્રશ્ન પૂછાય તો તમારે આટલી વાત લખવાની લેક્ચર તમે મિત્રો 2-3 વાર સાંભળજો અને પછી લખી દેજો આવડી જશે મિત્રો આઈન્સ્ટાઈનનું ફોટોઇલેક્ટ્રિક સમીકરણ તો ખાસ યાદ રાખજો કે 1905માં અલ્બર્ટ આઈન્સ્ટાઈને આ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન માટે એક નવો જ વાદ વિકિરણ માટે રજૂ કર્યો વિકિરણનું ઉત્સર્જન ફોટોન સ્વરૂપે થાય છે મિત્રો અને એનું શોષણ પણ ફોટોન સ્વરૂપે થાય એવું સૌપ્રથમ આ આઈન્સ્ટાઈને કીધું અને એમાં આ ફોટોઇલેક્ટ્રિક અસરમાં જે વિકિરણનું શોષણ થાય છે અથવા વિકિરણ છે કેવા સ્વરૂપે લઈ શકાય તો સતત ઉર્જા સ્વરૂપે નહીં પણ છૂટી છૂટી ઉર્જાના સમૂહો અથવા ઉર્જાના જથ્થા અથવા ઉર્જાના એકમોની બનેલી બનેલું ગણી શકાય અને આવા ઉર્જાના એકમને આપણે શું કહીએ છીએ તો કે આવા ઉર્જાના એકમને ઉર્જાનો ક્વોન્ટમ કહેવામાં આવે છે તો ખાસ યાદ રાખજો કે આઈન્સ્ટાઈનના મત મુજબ ઉર્જા શોષણ સતત નહીં પણ છૂટા છૂટા ઉર્જાના સમૂહ અથવા તેને જથ્થો પણ કહી શકીએ મિત્રો છૂટા છૂટા ઉર્જાના સમૂહ અથવા તો એકમ સ્વરૂપે થાય છે આવા ઉર્જાના એકમને ઉર્જાનો ક્વોન્ટમ કહે છે જેની ઉર્જા એચ ન્યુ છે મિત્રો એચ એ પ્લાન્કનો અચળાંક છે અચળાંક
જેનું મૂલ્ય છે મિત્રો 6.625 × 10⁻³૪ અને ન્યુ છે તે આપાત પ્રકાશની આવૃત્તિ અથવા પ્રકાશની વિકિરણની આવૃત્તિ। હવે મિત્રો ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટનામાં જે ઇલેક્ટ્રોન છે એ આટલી ઊર્જા મેળવશે એટલે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં इलेक्ट्रॉन एच न्यू ऊर्जा नो शोषण करे अथवा मेळे आटली ऊर्जा आ इलेक्ट्रॉन मेळे। हवे आ ऊर्जा वर्क फंक्शन करता जो वधु होय तो इलेक्ट्रॉन बाहर आवी शके એટલે આ ઊર્જા તેના વર્ક ફંક્શન ફાઈ દીધો એટલે કે ઇલેક્ટ્રોનને ધાતુમાંથી બહાર આવવા માટે જરૂરી લઘુત્તમ ઊર્જા જેનો વર્ક ફંક્શન કહેવાય વધારે હોય તો ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા કે મેક્સિમમ કેટલી હોય મિત્રો તો મિત્રો ઇલેક્ટ્રોનને મળી કેટલી ઈ ન્યુ સોરી એચ ન્યુ इलेक्ट्रॉन ने मेळवेली ऊर्जा एच न्यू અને એમાંથી બહાર આવવા માટે કેટલી વાપરે છે મિત્રો 5 0 તાટલી મણી એમાંથી આ બહાર આવવા માટે જે બહાર છે તે બહાર કરીએ એટલે આટલી ઊર્જા એની પાસે વધશે મિત્રો। અને આ જે સમીકરણ છે સમીકરણ 1 એના આપણે આઈન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક અસરનું સમીકરણ ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ કહે છે જે ફોટોઇલેક્ટ્રિક સમીકરણ છે મિત્રો ખાસ યાદ રાખજો। હવે આ જે સમીકરણ છે એમાં ખાસ યાદ રાખજો કે થ્રેશોલ્ડ આવૃત્તિ ન્યુ ન્યુ 0 હોય તો ફાઈ બરાબર શું કહેવાય 5 0 = h × ન્યુ 0 ન્યુ 0 ની થ્રેશોલ્ડ આવૃત્તિ છે અને માટે કે મે અને કે મેક્સ નું આપણે સમીકરણ મેળવી तो यहां एच न्यू माइनस एच के मैक्स की जगह शो मुकाय समीकरण नंबर आप बे के मैक्स एच न्यू जी एच सॉरी ईवीओ इज इक्वल टू एच न्यू माइनस एच न्यू जीरो कारण के मित्रों के मैक्स इज इक्वल टू ईवीओ माटे वीओ इज इक्वल टू एच कॉमन काढ़ी न्यू माइनस न्यू जीरो ए जमणी बाजू एक समीकरण आवो पण बने मित्रों अने एक आपणे आ कौंस छोड़ी पण बनावी शकीए V0 is equal to H by E nu minus H by E nu 0 આવું આપણે એક સમીકરણ
समीकरण में खास याद रखियो अहीं फोटोइलेक्ट्रिक असर में समीकरण एक जे आइंस्टाइन नो फोटोइलेक्ट्रिक समीकरण छे अन आ समीकरण परथी आपणे एम कही शकीए के आपात प्रकाश नी तीव्रता कोने कहेवाय तो आपात प्रकाश नी तीव्रता आई बराबर शू कहेवाय तो के ऊर्जा भाग्या क्षेत्रफळ अने गुण्या समय एक फोटोन की ऊर्जा एच न्यू तो जो आपात थता फोटोन एन हो तो कुल ऊर्जा कितनी थाय तो के एन एच न्यू जेटली ऊर्जा थाय क्षेत्रफल अने गुण्या समय अले एनो मतलब ये तो आई चले छे एन थाय खास याद रखो मित्रों अहीं अने एक इलेक्ट्रॉन पर एच न्यू जेटलो जेटली ऊर्जा आ इलेक्ट्रॉन केटली ऊर्जा नु शोषण करे छे मित्रो एच एक इलेक्ट्रॉन आटली ऊर्जा नु शोषण करे छे એટલે ખાસ યાદ રાખજો કે તીવ્રતાની વાત કરીએ તો એકમ સમયમાં અથવા એક સેકન્ડમાં આપાત થતા ઊર્જા ક્વોન્ટમની સંખ્યા એ તીવ્રતાના સમપ્રમાણમાં હોય અને માટે તીવ્રતાના વધારા સાથે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ઊર્જા કેમ નથી વધતી કારણ કે સંખ્યા ભલે ગમે તેટલી હોય પણ ઇલેક્ટ્રોન કેટલી ઊર્જા મેળવે છે એચ ન્યુ ઊર્જા મેળવે છે ઇલેક્ટ્રોન એક જ ફોટોનની ઊર્જા મેળવે છે અને માટે તીવ્રતાના વધારા સાથે ફોટોનની સંખ્યા ગમે તેટલી હોય તો પણ એની ઊર્જામાં કોઈ ફેર પડતો નથી એટલે મિત્રો ખાસ યાદ રાખજો અહીંયા ફોટોન સાથે ઇલેક્ટ્રોન પ્રક્રિયા કરે છે અને ફોટોન સાથે આ ઇલેક્ટ્રોનની પ્રક્રિયા થતી હોવાથી ફોટોનની સંખ્યા ગમે તેટલી હોવા છતાં એની એક જ ફોટોની ઊર્જા મેળવતો હોવાથી એની ગતિ ઊર્જા છે એ તીવ્રતા પર આધાર રાખતી નથી એટલે કે સંખ્યા પર આધાર રાખતી નથી હવે મિત્રો આના એક એક પોઈન્ટ આપણે સમજીએ અને એમાં પહેલી આપણે વાત કરીએ કે આ સમીકરણ એક પરથી તો સમીકરણ એક પરથી એમ કહી શકાય કે મેક્સ એ આવૃત્તિના સમપ્રમાણમાં છે એટલે કે મેક્સ ચલે છે આવૃત્તિ ન્યુ એટલે કે અહીંયા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા એ આવૃત્તિ સાથે રેખીય રીતે બદલાય છે અથવા એનો વધારો રેખીય રીતે છે અહીંયા કે મેક્સ બરાબર શું છે ઈવીઓ એટલે કે મેક્સ વીના ન્યુના સમપ્રમાણમાં હોય તો વીઓ પણ ન્યુના સમપ્રમાણમાં હોય કાલેખાનો સુરેખાનો આવે છે મિત્રો એટલે એ બાબત પણ અહીંયા સાબિત થાય છે પછી મિત્રો એક બીજી વાત ખાસ યાદ રાખજો આ એક બાબત ટૂંકમાં આના આધારે તમને પછી વર્ણન આવડું જોઈએ પછી એક બીજી બાબત કે અહીંયા આ સમીકરણમાં કે મેક્સ છે સમીકરણ એકમાં ગતિ ઊર્જા કોઈ દિવસ ઋણ ના હોય એટલે અહીંયા ખાસ યાદ રાખજો કે મેક્સિમમ છે એ અઋણ છે અઋણ એટલે મિત્રો ઋણ ના હોય તેવી એને અનઋણ પણ કહેવાય એટલે ખાસ યાદ રાખજો કે મેક્સ એ ગ્રેટર ધેન ઝીરો આમ તો ઓર ઇક્વલ ટુ પણ કહી શકાય મિત્રો પણ એ તમારે ગ્રેટર ધેન નો જ ઉલ્લેખ કર્યો છે આમ તો ઓર ઇક્વલ ટુ ચાલે પણ આ આપણે ગ્રેટર ધેન કહીએ તો કે મેક્સ ગ્રેટર ધેન ઝીરો અને માટે આપણે આનો ઉપયોગ કરીએ કે આ ગ્રેટર ધેન ઝીરો એચ ન્યુ માઇનસ ફાઈવ ગ્રેટર ધેન ઝીરો અને માટે એચ ન્યુ ગ્રેટર ધેન ફાઈવ ઝીરો અને માટે ન્યુ ગ્રેટર ધેન ફાઈવ ઝીરો બાય એચ ફાઈવ ઝીરો બાય એચ શું કહેવાય જરા જોજો ફાઈવ ઝીરો ભાગ્યા એચ ને ન્યુ ઝીરો કહેવાય આ ન્યુ ઝીરો છે મિત્રો એટલે કે ન્યુ ગ્રેટર ધેન ન્યુ ઝીરો આના પરથી એમ કહી શકાય ન્યુ ગ્રેટર ધેન ન્યુ ઝીરો આપાત પ્રકાશની આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધુ હોવી જોઈએ એટલે આ સમીકરણ પરથી એમ કહી શકાય ગતિ ઊર્જા ઋણ ના હોય ગતિ ઊર્જા ઋણ ના હોય અને માટે આપાત પ્રકાશની આવૃત્તિ છે એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા જો વધુ હોય તો જ ફોટોઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય
तीव्रता गमे तेटली वधु राखवामां आवे पण आपात प्रकाशनी आवृत्ति थ्रेशोल्ड आवृत्ति करता ओछी होय। जो आपात प्रकाशनी आवृत्ति थ्रेशोल्ड आवृत्ति आपात प्रकाशनी आवृत्ति थ्रेशोल्ड आवृत्ति करता ओछी होय ता परिणाम ऋण मले। आ परिणाम ऋण मले मतलब के केमेक्स ऋण मले पण केमेक्स ऋण ए शक्य नथी। એટલે આપાત પ્રકાશની આવૃત્તિ છે એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઓછી હોય તો ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન થતા નથી। મિત્રો ખાસ યાદ રાખજો। પછી એક ત્રીજી વાત કે તીવ્રતા સાથે ફેરફાર, ખાસ યાદ રાખજો તીવ્રતા સાથે ફેરફાર। તો ખાસ યાદ રાખજો અહીંયા કે એકમ સમયમાં આપાત થતા ઉર્જા ફોટોનની સંખ્યા એ તીવ્રતાના સમપ્રમાણમાં હોય, ખાસ યાદ રાખજો આઈ ચલે છે। અને માટે પ્રકાશની તીવ્રતા જો વધારવામાં આવે, તીવ્રતા વધે તો ફોટોનની સંખ્યા વધે, અને ફોટોનની સંખ્યા વધે તો ઇલેક્ટ્રોન સાથે અથડાતા ફોટોનની સંખ્યા વધે, ઇલેક્ટ્રોન સાથે પ્રક્રિયા કરતા ફોટોનની સંખ્યા વધે। એટલે જેટલા ફોટોન વધે એટલા ઇલેક્ટ્રોન વધુ ઉત્સર્જિત થાય, અને માટે ઇલેક્ટ્રોનની સંખ્યા વધે આની સાથે ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, અને માટે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પ્રવાહ પણ વધે। આમ તીવ્રતાના વધારા સાથે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ છે એ રેખીય રીતે વધે છે, એનું કારણ પણ અહીંયા આઈન્સ્ટાઈનના સિદ્ધાંતમાં આપણે સમજી શકીએ છીએ મિત્રો। પછી એક મિત્રો એના પછીની છેલ્લી વાત કે આ ઘટના તત્કાલીન છે, તત્કાલીન ઘટના। તો તત્કાલીન ઘટના છે એ પણ અહીંયા સમજી શકાય, કઈ રીતે મિત્રો? તો અહીંયા ખાસ યાદ રાખજો ઇલેક્ટ્રોન્સ છે એ કેટલા, તો કે ઇલેક્ટ્રોન ફોટોન સાથે આંતરક્રિયા, એક જ ફોટોન મેળવી અને ઉત્સર્જિત થાય મિત્રો, અને ઇલેક્ટ્રોન એક જ ફોટોન નું શોષણ કરી ઉત્સર્જિત થતો હોવાથી એને ઉત્સર્જન માટે રાહ જોવી પડતી નથી। જેવું એ ઇલેક્ટ્રોન ફોટોન નું શોષણ કરે કે તરત જ એ અવર ફંક્શન જેટલી ઉર્જા અથવા બંધન ઉર્જા જેટલી ઉર્જા ખર્ચી તરત જ એ ધાતુમાંથી બહાર આવે છે, અને માટે આપણે એમ કહી શકીએ કે અહીંયા તરત જ કેમ બહાર આવે છે તેના પાછળનું કારણ આ મિત્રો એક જ ફોટોન નું શોષણ કરી અને એને બહાર આવવા હોય। પછી મિત્રો અહીંયા આ જે સમીકરણમાં ગણતરી કરી છેલ્લે આ સમીકરણ મેળવ્યું, આ સમીકરણ પરથી આપણે આવું કહી શકીએ કે અહીંયા જો વિયો વિરુદ્ધ વ્યૂનો આલેખ દોરવામાં આવે તો વિયો વિરુદ્ધ વ્યૂનો આલેખ એ કેવો હોય? તો વિયો વિરુદ્ધ વ્યૂનો આલેખ આ સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિ ન્યુ એનો તમે આલેખ દોરો તો વિયો વિરુદ્ધ વ્યૂનો આલેખ છે કેવો મળે? સુરેખ મળે। આવો અને આ સુરેખાનો જે ઢાળ છે એ કેટલો મળે? તો કે આનો જે ઢાળ છે એ એચ ભાગ્યા ન્યુ મળે। આનો ઢાળ, ઢાળને આપણે અહીંયા થીટા લઈએ તેને ટેન થીટા પણ કહેવાય મિત્રો, એચ બાય ઈ મળે, ખાસ યાદ રાખજો વીઓ વિરુદ્ધ આવૃત્તિ જૂનો આલેખ એચ બાય ઈ મળે। અને આનો જે અંતઃખંડ છે આવૃત્તિ પરનો અંતઃખંડ એ થ્રેશોલ્ડ આવૃત્તિ ન્યુ ઝીરો મળે, એ પણ અહીંયા દેખાય છે મિત્રો, ખાસ યાદ રાખજો। આ જે સૈદ્ધાંતિક સાબિતી છે એ આ પ્રાયોગિક પ્રાયોગિક આલેખ સાથે બિલકુલ બંધબેસતી આવે છે મિત્રો, ખાસ યાદ રાખજો। અને માટે એ વખતે 1906 થી 1916 ના ગાળામાં મિલિકમ નામનો વૈજ્ઞાનિક એ આ આઈન્સ્ટાઈનની ફોટો ઇલેક્ટ્રિક અસરની થિયરીને ખોટી સાબિત કરવાના પ્રયત્નમાં આલ્કલી ધાતુઓ માટે આ ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગો કર્યા, અને એના માટે શ્રેણીબદ્ધ ધાતુઓ લઈ અને આ સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ જુદી જુદી આવૃત્તિઓ માટે આલેખો દોર્યા, તે આલેખો સુરેખ મળ્યા, અને એ સુરેખાઓના એને ઢાળ એટલે કે ટેન થીટા પરથી ઢાળ મેળવ્યા, અને ઢાળ અને ઇલેક્ટ્રોનના ગુણાકાર પરથી એચનું મૂલ્ય મેળવવાનો પ્રયત્ન કર્યો। તો મિત્રો એ એચનું મૂલ્ય છે એ પ્લાન્ટના અચળાંકના મૂલ્યની ખૂબ નજીક આવ્યું, આપણે જાણીએ છીએ મિત્રો 6.625
इंटू 10^-34 घात जूल से। मित्रों यहां 6.63 पण छे, आ मूल्य ने खूब नजीक आयो मित्रों। एटलू नहीं, एने थ्रेशोल्ड आवृत्ति नो गाड़ो खूब मोटो होय एवा तत्वों पर लीधा अकली धातुओं पण दरेक वक्त एनो जे जवाब छे ए लगभग आनी नजीक आयो ऊंधी गणतरी में। अने माटे मित्रों आ खोटो साबित करवा जता आनी सत्यता छती थई मित्रों। आखरे आइंस्टाइन तो आइंस्टाइन ज हतो, अने आ फोटो इलेक्ट्रिक असरनी थियरी पर एने नोबेल पुरस्कार मळेलो छे मित्रों। आ थियरी बहु व्यवस्थित तैयार करी अने लखी देजो। आ मित्रों वर्णन ना शोर्ट फॉर्म छे, एटले आ ना परथी तमने वर्णन आवडवुं जोईए। आ तमे बहु व्यवस्थित सांभळजो एटले तमने वर्णन आवडी जशे। स्क्रीनशॉट लई अने उतारी देजो मित्रों। आगळनो टॉपिक પ્રકાશનું કણ સ્વરૂપ અથવા ફોટોન, આમાંથી પ્રશ્નો પૂછાતો હોય છે કે ફોટોનની લાક્ષણિકતાઓ જણાવો અથવા તો ફોટોન સ્વરૂપને કઈ રીતે દર્શાવાય છે। તો પહેલા થોડી આ કણ સ્વરૂપ કેમ લેવામાં આવે છે એની જરા વાત કરીએ મિત્રો। તો આઈન્સ્ટાઈને ફોટોઇલેક્ટ્રિક અસરમાં વાત કરી કે પ્રકાશ છે અથવા વિકિરણ છે એ કોઈ કણ સાથે આંતરક્રિયા કરે ત્યારે એ ઉર્જાના અમુક જથ્થાઓ સ્વરૂપે શોષાય છે, અને આ ઉર્જાના જથ્થાને આપણે એચ ન્યુ કહીએ છીએ। આ ઉર્જાના જથ્થાને આપણે એચ ન્યુ કહીએ છીએ। તો હવે પ્રશ્ન એ થાય કે જો પ્રકાશ કે આવા ઉર્જાના જથ્થાઓનો બનેલો હોય તો શું આવા ઉર્જાના જથ્થાને આપણે કણ સ્વરૂપ કહી શકીએ। એટલું જ નહીં, આઈન્સ્ટાઈને આ ફોટોન એચ આવૃત્તિ ધરાવતા ફોટોનની ઉર્જા એચ ન્યુ અને એનું જે વેગમાન છે એ પણ એચ ન્યુ ભાગ્યા સી જેટલું હોય છે એવું એને દર્શાવેલું રજૂ કરેલું મિત્રો। તો હવે પ્રશ્ન એ થાય કે આને શું કણ સ્વરૂપે આપણે કઈ ઘટકણ ગણી શકીએ। બીજી બાજુ કોમ્પ્ટન નામના વૈજ્ઞાનિકે એક્સરે અને ઇલેક્ટ્રોન સાથેની જે આંતરક્રિયા છે, એક્સરે ની ઇલેક્ટ્રોન સાથેની આંતરક્રિયામાં અથવા એક્સરે ના પ્રકિરણના પ્રયોગોમાં એને એક્સરે છે એ પણ આવા ફોટોન સ્વરૂપે હોય તો જે ઘટના હોય અથવા તો કોમ્પ્ટન અસર છે એ કોમ્પ્ટન અસર સમજાવી શકાય છે। એટલે આ ફોટો ઇલેક્ટ્રિક અસર અને કોમ્પ્ટન અસર એ એવી બે ઘટનાઓ છે કે જેમાં આપણે પ્રકાશને કણ સ્વરૂપે અથવા ફોટોન સ્વરૂપે લઈ શકીએ। તો આ ફોટોન સ્વરૂપને આપણે કઈ રીતે દર્શાવી શકીએ અથવા એની લાક્ષણિકતા કઈ હોય શકે? તો ખાસ યાદ રાખજો, લાક્ષણિકતાઓ વાળો પ્રશ્ન પૂછાતો હોય છે, તમને ખાસ સાંભળવું જોઈએ। એમાં લાક્ષણિકતાઓમાં પહેલી લાક્ષણિકતા મિત્રો કે આ ફોટોન છે એ કણ સ્વરૂપે છે, દ્રવ્ય કણની જેમ વર્તે છે ફોટોને। પછી મિત્રો બીજી વાત કે આ ફોટોનની ઉર્જા કેટલી? તો ફોટોનની ઉર્જા એચ ન્યુ અને ફોટોનનું વેગમાન પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ મિત્રો ખાસ યાદ રાખજો। પછી મિત્રો આ ફોટોન નું દળ કેટલું? તો આ ફોટોન નું દળ એ આપણે આટલું કહી શકીએ કે એચ ન્યુ ભાગ્યા સી સ્ક્વેર
પછી ફોટોન છે એ કોઈ વિદ્યુતભાર ધરાવતો નથી વિદ્યુતભાર ધરાવતો નથી પણ મિત્રો વિદ્યુતભાર ના ધરાવે એટલે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં વિચલન ના અનુભવે માટે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં વિચલન અનુભવતો નથી પછી એ કોઈ દ્રવ્ય સાથે આંતરક્રિયા કરે એટલે મારા મિત્રો એ ઉર્જા અને વિદ્યુતના સંરક્ષણનું પાલન કરે એટલે ફોટોન પણ નહીં આંતરક્રિયામાં અથવા અથડામણ ઉર્જા અને વેગમાન પાલન મિત્રો ખાસ ધ્યાન રાખજો ઉર્જા વેગમાન સાથે વિદ્યુત ભારનું પણ સંરક્ષણ થાય મિત્રો અહીંયા લખ્યું નથી વિદ્યુત ભારનું પણ ચોપડી નથી પણ આ બાબત પણ તમે યાદ રાખજો મિત્રો અને મિત્રો એની સંખ્યા વધઘટ થાય સંખ્યાનું સંરક્ષણ થતું નથી ક્યાંક શોષાય તો ક્યાંક સ્વયં ઉત્સર્જિત પણ થાય મિત્રો આટલી બાબતો તમે યાદ રાખજો આ લેક્ચર બહુ વ્યવસ્થિત જોઈ સારા અક્ષરે આ પ્રશ્ન ખાસ કરી નાખજો મિત્રો વારે ઘડીએ પૂછાતો છે